अस्सलाम वालेकुम, गुड मॉर्निंग बाड़को, जनाब बाबू भाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल ऑनलाइन टीचिंग क्लास में आपनो स्वागत छे। बाड़को, आज रोज आपड़े धोरण 3 मा गणित विषय शीखवाना छे। आपणो विषयांक छे प्रकरण 3 आपो अने लो। बाळको, आ प्रकरणमां अगाउ आपणे सरवाळा अने બાદબાકીના દાખલાઓ શીખ્યા। આજે આપણે શીખવાના છે કે સરવાળો સહેલો બન્યો, સરવાળો સહેલો કઈ રીતે બન્યો તે આપણે જોવાના છે। ચાલો આપણે શરૂ કરીએ। ધ્યાન આપો, તમારે ફક્ત ધ્યાનથી જોવાનું છે, હું તમને પછી સમજૂતી આપું છું। જુઓ ચિત્રમાં, અહીંયા એક માસી ફળો વેચવા બેઠી છે, દેખાય છે ચિત્રમાં તમને? ચાલો વાંચું છું, ધ્યાન આપો। અનિશાએ 37 રૂપિયાના સફરજન ખરીદ્યા, રાજાએ 21 રૂપિયાના કેળા ખરીદ્યા। તો ફળ વેચનાર સ્ત્રીએ કહ્યું, 37 એટલે 30 વત્તા 7 છે, 21 એટલે 20 વત્તા 1 છે, તેથી 37 અને 21 મળીને 57 થાય છે। કેટલા થાય છે? 57। તો અનિશા કહે છે, પહેલાં 2 હું કરી શકું, તો રાજા કહે છે, તેણે 37 અને 21નો સરવાળો આટલો ઝડપો કેવી રીતે બને કેવી રીતે કર્યો? રાજા વિચારમાં પડી જાય છે કે તેણે સરવાળો આ રીતે સરળ કઈ રીતે કરી નાખ્યો। તો હવે જુઓ, આપણે પ્રયત્ન કરીએ, આ સરવાળો ધ્યાનથી જુઓ। સમજૂતી છે 26 વત્તા 43, 26 એટલે 20 વત્તા 6, 43 એટલે 40 વત્તા 3। હવે શું કરીશું આપણે? જે મોટી મોટી સંખ્યાઓ છે આપણે તે પહેલાં તેનો સરવાળો કરીશું, એટલે કે આ 2 રકમ હું સાથે લઈ લઈશ, દેખાય છે 20 અને 40, પછી એકમના અંકો છે તે લઈ લઈશ, 6 વત્તા 3, આ પ્રમાણે લખીશું મોટી મોટી સંખ્યા એકસાથે, 20 વત્તા 40 વત્તા 6 વત્તા 3, એટલે આ 2નો સરવાળો કઈ રીતે આવશે? આ 2 સંખ્યા આવી ગઈ, 40 વત્તા 20 એટલે 60 અને 6 વત્તા 3 એટલે 9, પછી બંનેનો સરવાળો 60 વત્તા 9, જવાબ શું આવશે? 69। તો જવાબ છે 69, 6×9=69, બરાબર। તો અહીંયા નિશા કહે છે, 26ના આપણે 20 વત્તા 6 અને 43ના 40 વત્તા 3 ભાગ પાડી શકીએ, તે તેના કહેવા પ્રમાણે આ 2 ભાગ પડ્યા। પછી રાજા કહે છે, પછી તો ખૂબ જ સરળ છે, 40 વત્તા 20 ને 3 વત્તા 6, ખ્યાલ આવ્યો? 40 વત્તા 20, 6 વત્તા 3, 2 સંખ્યાનો પછી સરવાળો આવી ગયો ને, એટલે આ પ્રમાણે આપણે સરવાળા કરી શકીએ છીએ। હવે જુઓ, આપણે જાતે હવે પ્રયત્ન કરીશું। આ તો થઈ આ વાર્તાની વાત, હવે આપણે જાતે કરીશું। ધ્યાનથી જુઓ, હવે કહો કે તમે એને બીજી રીતે કરી શકશો? હા, કરી શકીશું। આ ફૂલ છે 33 વત્તા બીજા ફૂલ છે 56, તો 30 વત્તા 3 33 વત્તા 50 વત્તા 6 56। તો શું કરીશું? દેખાય છે તમને ચિત્રમાં, અહીંયા 30 વત્તા 50, 2નો સરવાળો લીધો, 80 થયો, લખી દીધો, પછી વત્તા 3 વત્તા 6 લખી દીધો, આ 2 મોટી સંખ્યાનો સરવાળો લખ્યો, પછી નાની નાની સંખ્યા અલગ અલગ લખી, પછી આપણે નીચે 80 ઉતાર્યા ફરીથી બરાબર કરીને, બરાબર 80 વત્તા હવે ફરીથી 3 વત્તા 6, 9 આવ્યા, બરાબર 80 વત્તા 9, હવે આ 2 સંખ્યાનો સરવાળો 80માં 9 ઉમેરો, 8 9 89,
ख्याल आव्यो? पहला तीस अने पचासनो सरवाळो कर्यो, पछी नीचे बन्नेनो सरवाळो अहीं लखी दीधो, पछी ऊपरथी त्रण अने छ लखी दीधा, पछी आ बेनो सरवाळो नौ आव्यो, एटले आ बन्नेनो सरवाळो शुं आव्यो? आठ नव्वद नेव्यासी। हवे जुओ जुओ कि तमे आ सरवाळो तेज रीते करी शकशो। हाँ, गुलाबी माछली छे साड़त्रीस अने लीली माछली छे बावीस। साड़त्रीस वत्ता बावीस बराबर तीस वत्ता सात वत्ता वीस वत्ता बे। तो हूँ शू करीश अहीं बाळको? सौ प्रथम हूँ आ तीस अने वीस बेनो सरवाळो अहीं लखीश। तीस ने वीस केटला थशे? पचास बराबर। पछी सात वत्ता बे। हवे हूँ शू करीश? पचासना पचास लखी दईश, सात में बे उमेरी दईश। आ बे संख्यानो सरवाळो सात ने बे नौ, सात ने बे नौ। तो हवे पचास में नौ उमेरीश तो संख्यानो जवाब शू आवशे? पाँच नौ वड़ो ओगण साठ। ख्याल आव्यो बाळको? तेज रीते आ बे फूलझड़ी छे अने आ शू छे? जलेबी। तेने शू कही शकाय? चकरडी कहो के फूलझड़ी कहो। संख्याओ छे तोतेर वत्ता चौबीस। तो हूँ अहीं आ प्रमाणे लखीश बाळको, ध्यानथी जोजो। सित्तेर वत्ता त्रण वत्ता वीस वत्ता चार। ख्याल आव्यो? आ प्रमाणे हवे हूँ शू करीश बाळको? सित्तेरना सित्तेरमां वीस उमेरी दो, सित्तेर एंसी नेव, नेव लख्या। हवे त्रण वत्ता चार, चार ने त्रण सात थाय, सात अहीं लखीशू ऊपरथी उतारे नेव। हवे नेवमां सात उमेरो तो नव्वद सातड़ सत्ताणु। ख्याल आव्यो? आ प्रमाણે આપણે સરવાળા કરી શકીએ છીએ। આ સરવાળાની બીજી રીત છે। ખ્યાલ આવી ગયો ને? ખૂબ સરસ। બાળકો આ વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર।